નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં વિષય છે અંગ્રેજી, તેમાં આપણે ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના શીખશું અને તેની ખાલી જગ્યા જે સ્વાપોથીમાં પાના નંબર 49 ઉપર આપેલી છે તે આપણે પૂરશું. તમારે પણ આમાંથી જોઈને તે પૂરી લેવાની છે મારી સાથે સાથે. તો ચાલો સૌથી પહેલાં ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના કેવી રીતના આવે તે ચાલુ કરીએ. જો આમ તો મેં તમને ક્લાસમાં સમજાવી જ દીધું, છતાં પણ એક નજર ફેરવી લઈએ. તો બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા તો જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના આપણે શીખશું. તો એ વાક્ય રચનામાં સૌથી પહેલાં શું આવે તો કે એમ ઇઝાર, એમાંથી જે આવે તે પ્લસ એક્શન વર્ડ આઈએનજી વાળો, એમાં આઈએનજી લગાડવાનું. હવે કયા કયા શબ્દમાં આઈએનજી લગાડવામાં આવે તે પણ હું તમને સમજાવીશ. તે પણ તમારે એક બુકમાં નોટ કરી લેવાનું છે. તે બધા આઈએનજીવાળા શબ્દ પણ તમારે લખીને પાકા કરવાના છે. પ્લસ છેલ્લે જે વર્ડ આવતો એ શબ્દ તે. હવે છે જો રામુ પ્લસ ઇઝ, રામુ એનું નામ છે એટલે રામુ આવ્યું. પ્લસ એમ ઇઝ આરમાંથી શું લાગે તો કે ઇઝ. પછી પીક, પીકનું પીક એટલે, અને મેંગોસ છે એટલે કે મેંગો તોડે છે. તો ચાલુ ક્રિયા છે એટલે પીકનું પીકિંગ થઈ જાય. PICKની પાછળ આઈએનજી લઈ ગયું અને મેંગોસ, બરાબર. હવે એનું બીજું ઉદાહરણ છે આઈ એમ ઇટિંગ એન એપલ. આઈની પાછળ એમ લાગે, ઈટનું ઇટિંગ થઈ ગયું અને એન એપલ તો એમને રહીએ એટલે કે હું સફરજન ખાઈ રહ્યો છું. પછી બીજું ઉદાહરણ છે યુ આર ડ્રિંકિંગ એ ટી, એટલે કે યુ આર આર લાગે અને ડ્રિંકનું ડ્રિંકિંગ થઈ ગયું છે અને ટી તો રહીએ છે એમને, એટલે કે તું ચા પી રહી છે અથવા તો પી રહ્યો છે. પછી છે રામ ઇઝ મેકિંગ અ કાઇટ, એટલે રામ, રામ એક છોકરો છે એની હારે એક જ છે એટલે ઇસ લાગશે. રામ ઇઝ મેકનું મેકિંગ થઈ જશે અને એ કાઇટ એમને રહેશે. રામ પતંગ બનાવી રહ્યો છે. પછી ચોથું છે શોભા ઇઝ કુકિંગ, તો કે શોભા, પછી ઇઝ શોભા, અરે ઇઝ લાગશે, શોભા છે છોકરી છે, ઇઝને કૂકની જગ્યાએ કુકિંગ થઈ જશે. શોભા રસોઈ કરી રહી છે. ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ બેડ, બિલાડી છે એ પલંગ પર સૂતી છે. તો ધ કેટ, પછી ઇઝ લાગશે, સ્લીપનું સ્લીપિંગ થઈ જશે અને ઓન ધ બેડ એમને એમ રહી. પછી છઠ્ઠું ધ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ, હવે બોયઝ છે, બોયઝની પાછળ એસ છે એટલે બહુવચન છે એટલે પાછળ આ એસ એમ ઇઝારમાંથી શું લાગશે તો કે આર, અને પ્લેઇંગનું પ્લેઇંગ ફૂટબોલ, છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. હવે જો એક્શન વર્ડ પ્લસ આઈએનજી, હવે જે એક્શન વર્ડ હોય એમાં આઈએનજી ક્યાં લાગે તો કે ક્યાં ક્યાં શબ્દના અંતે આઈએનજી મૂકવામાં આવે ને સૌથી પહેલાં એ સમજી લ્યો. તો સ્ટેન્ડ એટલે ઊભા રહેવું એને સ્ટેન્ડિંગ એટલે આઈએનજી પાછળ લાગે, STANDING સ્ટેન્ડિંગ એટલે ઊભો છે એવી રીતના. બીજું છે વોક, વોક એટલે ચાલવું ને પછી એની પાછળ આઈએનજી લાગે એટલે WALKING એવી રીતના સ્પેલિંગ બને. પછી ત્રીજું છે જમ્પ, જમ્પ એટલે કૂદવું અને એની પાછળ આઈએનજી એટલે JUMPING જમ્પિંગ. પછી છે થ્રો, થ્રો એટલે ફેંકવું, THROW અને એની પાછળ આઈએનજી લાગશે આઈએનજી એટલે થ્રોઈ જશે થ્રોઈંગ. પછી છે કેચ, કેચ એટલે પકડવું, CATCH એની પાછળ આઈએનજી લાગે એટલે CATCHING કેચિંગ. પછી છઠ્ઠું છે રીડ એટલે વાંચવું, READ અને એની પાછળ આઈએનજી લાગશે આઈએનજી એટલે રીડિંગ થઈ જશે. પછી સાતમું છે ફ્લાય, ફ્લાય એટલે ઉડાડવું અને FLYING એમાં આઈ લઈ ગયું આઈએનજી એટલે ફ્લાઇંગ થઈ ગયું, બરાબર. હવે અમુક શબ્દ એવા છે એના અંતે આવતા મૂળાક્ષરને બેવડાવીને આઈએનજી મૂકવામાં આવે છે. છેલ્લે જે શબ્દ આવતો હોય એને બેવડાવીને એ ડબલ વખત લખીને પછી આઈએનજી મૂકવાનું. તો એવું ક્યાં આવે તો જે શબ્દ છેલ્લે પૂરો થતો હોય એની આગળના શબ્દમાં AEIOU એટલામાંથી હોય તો એ છેલ્લા શબ્દને બેવડાવીને પછી આઈએનજી મૂકવામાં આવે છે. જો પેલું છે સીટ, SIT, હવે તો ટીની આગળનો શબ્દ કયો છે AEIOUમાંથી આવ્યું એટલે SITING સીટિંગ થશે. બીજું છે સ્કીપ, SKIP, તો હવે પીની આગળનો શબ્દ આઈ આવ્યો AEIOUમાંથી જ છે એટલે SKIPPING એવી જ રીતે છે. ત્રીજું હોપ, HOP એમાં ઓ આવ્યો એટલે HOPPING. પછી ચોથું છે રન, RUN, તો ઈ એમાંથી જયું AEIOUમાંથી એટલે એમાં આવશે RU પછી NNING. છેલ્લો શબ્દ છે એ બે વર્ડ આવી દેવાનો એટલે બે વખત લખવાનું. પાંચમું છે ક્લેપ, CLAP એટલે એમાં આવશે CLAPPING. પછી છઠ્ઠું છે બેટ, BAT એટલે એમાં આવશે BATTING. સાતમું છે પુટ, PUT એમાં આવશે PUTTING. પછી આઠમું છે કટ, CUTTING એનું થશે કટિંગ. હવે અમુક શબ્દના અંતે છેલ્લે જ્યાં ઈ આવતો હોય ને ત્યાં ઈ કાઢી અને એની જગ્યાએ આઈએનજી કરીને મૂકવાનું.
એના સ્થાને આઈએનજી મૂકવામાં આવે છે. તેમાં તો કે જોઈ લ્યો,